લાલ માંડવા સ્ટેટ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ તાલુકાનું લાલ માંડવા ગામ તેનું એક આગવો ઐતિહાસિક વારસો લઈને વર્ષોથી ગુજરાત રાજ્યના નકશામાં આગવું સ્થાન ધરાવે છે। આશરે 15મી સદીથી અસ્તિત્વમાં આવેલું આ ગામ જે ભારતના રજવાડાનું વિલીનીકરણ થયું એ પહેલા લાલ માંડવા રજવાડા તરીકે ઓળખાતું હતું। આજે આપણે તેના ભવ્ય ઇતિહાસ વિશે સત્ય માહિતી મેળવીશું। નમસ્કાર, સ્વાગત છે આશ્ચર્ય અને રહસ્ય યુટ્યુબ ચેનલ સ્ટુડિયો MM પર। આ ચેનલ પર તમને જે માન્યમાં ના આવે પણ સત્ય જ હોય તેવા વિડીયો દર્શાવતા રહીશું। લાલ માંડવામાં છેલ્લું યુદ્ધ ક્યારે થયું, રાજાની સાથે કોણે દગો કર્યો, અહીંના રાજાને મારીને તેનું માથું દિલ્હી કેમ લઈ જવાયું, ત્યાર પછી તેમના વારસદારનું શું થયું, કોણ છે એ વારસદાર, આ બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। 10મી સદી દરમિયાન કીર્તિગઢના મહારાજા કેસરદેવે કેટલીય વખત સિંધ પ્રદેશના સમ્રાટ હમીર સુમરાને હરાવ્યો હતો, પરંતુ અંતિમ યુદ્ધમાં હમીર સુમરા સાથે 7 દિવસ સુધી ભીષણ યુદ્ધ થયું। તેમાં કેસરદેવ હારી ગયા અને આ યુદ્ધમાં કેસરદેવ અને તેમના પુત્ર રાજકુમાર હરપાલદેવ બચી ગયા। પોતાનો વંશ બચાવી રાખવા માટે કેસરદેવે હરપાલદેવજીને જંગલમાં છુપાવી દેવાનો નિર્ણય કરીને જંગલ તરફ પ્રયાણ કર્યું અને ત્યાં વસવાટ કરીને હરપાલદેવ પોતાની આગવી સૂઝબૂઝથી ઋષિઓ પાસેથી અલગ અલગ વિદ્યા, કળાઓ તેમજ કાળા જાદુ શીખ્યા અને તીરંદાજી તેમજ તલવાર યુદ્ધમાં નિપુણ બન્યા। ત્યાર પછી જંગલમાં રહેતા ઋષિઓએ હરપાલદેવજીને અણહિલપુર પાટણ જવા માટેનું સૂચન કર્યું અને પાટણ પહોંચ્યા। ત્યારબાદ પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ તેમને આશરો આપ્યો। તીરંદાજી અને તલવારમાં નિપુણ હોવાને લીધે રાજદરબારમાં તેમને અનેરું સ્થાન મળ્યું। કર્ણદેવની રાણીને બાબરો ભૂત ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો, તેથી કર્ણદેવ ખૂબ જ ચિંતિત રહેતા। ત્યારે એક દિવસ બહાદુરી ચકાસવા માટે કર્ણદેવે બાબરાને વશ કરવા માટે હરપાલદેવને કહ્યું અને હરપાલદેવ તૈયાર થઈ ગયા। હરપાલદેવે બાબરાને મરમરા દેવીની કૃપાથી અને બુદ્ધિ ચાતુર્યથી બાબરા ભૂતને વશ કર્યો અને બાબરાએ વચન આપ્યું કે હવેથી રાણીને ક્યારે હેરાન નહીં કરે અને તમારો સહાયક બનીને રહીશ। હરપાલદેવથી ખુશ થઈને રાજા કર્ણદેવે પોતાના એક ભાઈ પ્રતાપસિંહજીની દીકરી માં શક્તિદેવીને હરપાલદેવ જોડે પરણાવ્યા અને કર્ણદેવે વચન માગવાનું કહ્યું। હરપાલદેવે કહ્યું કે હું એક રાતમાં જેટલા તોરણ બાંધું એ બધા ગામ મારા અને હું ત્યાં રાજ કરું। રાજા કર્ણદેવે સંમતિ આપી હરપાળદેવે બાબરા ભૂત અને શક્તિદેવીની મદદથી એક જ રાતમાં પાટડી સહિત 2300 ગામોમાં તોરણ બાંધી દીધા। કર્ણદેવ રાજાએ વચન મુજબ એ બધા જ ગામો આપી દેવા પડ્યા, પરંતુ કર્ણદેવ ખૂબ જ ગભરાઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો આપણા રાજ્યનો ઘણો ખરો ભાગ ચાલ્યો ગયો। પરંતુ હરપાળદેવે કર્ણદેવની સ્થિતિ જોઈને મહારાણીના ઉપલક્ષ્યમાં 500 ગામ પરત કરી દીધા। ઈસવીસન 1090માં હરપાલદેવે પાટડીને પોતાની રાજધાની બનાવીને ત્યાં કિલ્લો બંધાવ્યો અને તેમને ત્યાં 12 રાજકુમારો અવતર્યા, જે અનુક્રમે સોઢાજી, મગોજી, શેખરજી, ખાવડજી, ખોડોજી, જોગોજી, રોનોજી, બાપુજી, બળવંતજી, લોકનજી, દેવોજી અને વિકોજી। એક દિવસ 3 કુમારો તથા કેસરિયા ચારણનો દીકરો મહેલના આંગણમાં રમતા હતા, તેવામાં એક હાથી ગાંડો થયો અને તે આ રાજકુમારો તરફ આવતો હતો। તે જોઈને સર્વ લોકો ગભરાઈ ગયા। આ નજારો 7મા માળેથી માં શક્તિદેવીએ જોયો અને ત્યાંથી જ 4 હાથ લંબાવ્યા અને 3 હાથથી ઝાલીને રાજકુમારોને ઉપાડી દીધા અને ચારણના દીકરાને ટપલી મારીને હડસેલીને બચાવ્યો। ત્યારથી મકવાણા ઝાલા કહેવાયા અને ચારણો ટાપરિયા ચારણ તરીકે ઓળખાયા। સમય જતા હરપાલદેવના પુત્રો અલગ અલગ જગ્યાએ જઈને વસ્યા। ઝાલા એ સૂર્યવંશના રાજપૂતોના કુળનું નામ છે। મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના રાજ્યોમાં અને ભારતના ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે છે। તેઓ મકવાણા તરીકે પણ જાણીતા છે। ઝાલા હરપાળદેવ અને શક્તિદેવીના પુત્રો છે। હરપાળદેવના 12 પુત્રોમાંના એક મગોજી અને તેમના પુત્ર કરણસિંહજીએ લીમડીમાં ગાદી સ્થાપી। તેમાંના એક બાપુજીના પુત્ર રણમલજીના પુત્ર ધીજરાજના પુત્ર હરિસિંહે ઈસવીસન 1473માં વાત્રક અને માજુમ નદીના કિનારા ઉપર માંડવા ગામ વસાવીને ત્યાં ગાદી સ્થાપી।
ગુજરાતમાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ અને રાજસ્થાન ઝાલાવાડના મુખ્ય રાજ્યો છે. ઝાલાવાડ, લાંભોવા, વાંકાનેર, હળવદ, લખતર, લાલ માંડવા, ચુડા, સાયલા વગેરે. માંડવા રાજધાનીની સ્થાપના. ઈસવીસન 1411માં હરપાલ દેવના એક રાજકુમાર બાપુજીના વંશજ ધીજરાજના કુમારો હરિસિંહ અને અખેરાજ મુસાફરી માટે સામ્રાજી તરફ નીકળ્યા. બંને ભાઈઓ પોતાના વતન હળવદથી સામ્રાજી તરફ જઈ રહ્યા હતા ત્યાં બાદશાહ ઘણો ખુશ થયો અને જમવાનું આમંત્રણ આપ્યું. હરિસિંહે ઘણું સમજાવ્યું પણ બાદશાહ માન્યા નહીં અને આખરે જમવું પડ્યું. બાદશાહ પોતે મુસ્લિમ અને હરિસિંહ રાજપૂત હિન્દુ હોવા છતાં તેમની સાથે ભોજન લીધું, તેથી બાદશાહ ખૂબ ખુશ થયા અને યુદ્ધની જગ્યાએ હરિસિંહે માંડવા ગામ વસાવી અને ઈસવીસન 1473માં પોતાની રાજધાની સ્થાપી. ત્યારબાદ ઈસવીસન 1501 સુધી 28 વર્ષ સુધી રાજ કરી હરિસિંહ મૃત્યુ પામ્યા. હરિસિંહના મૃત્યુ પછી કુંવર જમાલજીએ રાજ કર્યું. કુંવર જમાલજીને બે રાજકુંવર હતા, અમીજી અને પિરાજી. એમાંના અમીજીને માંડવાની ગાદી મળી અને પિરાજીને ઈસવીસન 1545માં આતરસુંબાના 22 ગામોનો ઘરાસની ગાદી મળી અને ત્યાં રાજધાની સ્થાપી. અમીજીના અવસાન પછી તેમના પુત્ર લાલજી થયા. તેઓ ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના સમકાલીન હતા. તેમના સમયમાં મુઝફ્ફર શાહ ત્રીજા ગુજરાતના સ્વતંત્ર સુલતાન હતા. લાલજીને મુઝફ્ફર શાહ સાથે સારી એવી મૈત્રી હતી. દિલ્હીના અકબર સાથે યુદ્ધ. એક વખત એક કચ્છી વેપારી અકબર બાદશાહ પાસે ઘોડાઓ વેચવા માટે ગયો. આ ઘોડાઓ ઘણા જ તાકાતવર અને પાણીદાર હતા. તે જોઈને અકબરને નવાઈ લાગી અને વેપારીને પૂછ્યું કે આ ઘોડાઓને એવો તે શું ખોરાક આપો છો તો આટલા બધા તાકાતવર અને પાણીદાર છે? કચ્છી વેપારીએ કહ્યું કે અમારે ત્યાં એવી રેતી છે અને તેમાં ધરો વાવીએ છીએ. એ ધરો ઘોડાને ખવડાવવાથી તાકાતવર અને પાણીદાર થાય છે. અકબરે વિચાર્યું કે મારી પાસે પૈસા અને માણસની ખોટ નથી, તેથી તે રેતી લેવા માટે વણઝારા લોકોને માંડવા પાસે અંતોલી ગામે મોકલ્યા. અંતોલીના મુખીને આ વાતની જાણ થતાં એમને માંડવાના રાજાને જણાવી. માંડવાના રાજાએ કચ્છથી આવેલા 100 ઊંટ કબજે લીધા અને ખાલી હાથે વણઝારા અકબરના દરબારમાં પહોંચ્યા અને સમગ્ર હકીકત જણાવી. અકબર આ વાત જાણીને ખૂબ જ ગુસ્સે થયો માટે ફરીથી રેતી મંગાવવાનો નિર્ણય કર્યો. ઈસવીસન 1563માં અજમખા ઉદય નામના ઉમરાવની સરદારી નીચે જરૂરી લશ્કર આપી માંડવા મોકલ્યો. અહીંયા સળંગ 3 વર્ષ સુધી લાલજી જોડે યુદ્ધ થયું પણ માંડવા જીતાયું નહીં. એટલું જ નહીં પણ યુદ્ધમાં બાદશાહનું ઘણું લશ્કર મરાયું. અજમખા ઉદય, વાત્રક અને માજુમ નદીના સંગમના જાડી જાખરા અને નદીના ભાગા કોતરોનો નકશો લઈ પોતે દિલ્હી ગયો અને અકબર બાદશાહે ઈસવીસન 1566માં યુદ્ધ માટે મહાફૌજ તૈયાર કરી તથા બીજા સ્ટેટના રજવાડાને ઉશ્કેરીને તે રાજ્યોના રાજાઓને યુદ્ધ માટે તૈયાર કર્યા, જેમ કે ઈડરિયો, વાંકાનેરિયો, કચ્છવાળો, મેરતિયો, રાજાસુર, ગોપાળદાસ અને બીજા ઘણા સરદારો સાથે અજમખા ઉદયને પાછો યુદ્ધ માટે માંડવા મોકલ્યો. પરત આવી તેણે ફરીથી માંડવા સાથે યુદ્ધ કર્યું. તેમાં અહમદ શાહ બાદશાહની રિપેર કરાવેલી માંડવાની સામેની બાજુએ વાત્રક નદીના કિનારા ઉપર જૂની મેળીઓ નામે ઇમારતો આવેલી છે ત્યાં ઈડરિયો અને ગોપાળદાસ માર્યા ગયા. ફરીથી સળંગ 4 વર્ષ સુધી આ ભીષણ જંગ ખેલાયો. તેમાં 700 સૈનિકો મરાયા, 18 હાથી મરાયા અને બાદશાહની ફોજના ઘણા સૈનિકો મરાયા. ઘણું માણસ મરાયું. રાજાસુર ત્યાંથી યુદ્ધમાંથી ભાગી નીકળ્યો. ત્યાં અરબી લોકો પણ મરાયા તે જગ્યાને અરબકુલા, કચ્છી મરાયા ત્યાં કચ્છનાળ, પઠાણ મરાયા ત્યાં પીર પઠાની નાળ, ઘોડા મરાયા ત્યાં ગોડનાળ. તે જગ્યાઓ આજે પણ આ વિસ્તારમાં પ્રચલિત છે. અહમદ શાહ બાદશાહનું ઘણું બધું નુકસાન થવાથી માંડવાના રાજા લાલશાહ સાથે બાદશાહે સુલેહ કરી લીધી. ત્યાર પછી બાદશાહે લાલજીને વિશેષ સૈન્ય તથા મનોરંજન માટે ખુશ થઈને એક ફુલાલોલની નામની ગણિકાને માંડવા મોકલ્યા. થોડા દિવસ પછી ફુલાલોલની લાલશાહને પોતાની માયાજાળમાં ફસાવીને આડું અવડું સમજાવીને અમદાવાદ લઈ ગઈ અને છળ કપટ કરીને ઈસવીસન 1570માં લાલશાહનું માથું કાપી નાખ્યું અને કાયર રાજાસુર તે માથું બાદશાહને બતાવવા માટે દિલ્હી લઈ ગયો. માંડવાના લોકોને ખબર પડતા જ અમદાવાદ જઈને તે ધડ પરત લઈ આવ્યા, પરંતુ મસ્તક ના મળ્યું. માંડવાના લોકોએ લાલશાહનું ધડ તેલનાર પાસે હજીરાવાળી જગ્યાએ દફન કર્યું. આ તરફ દિલ્હીમાં રાજાસુરે અકબર સામે લાલશાહનું મસ્તક રજૂ કરતા લાલશાહનું મસ્તક અકબર સામેથી બાજુમાં મોં ફેરવી લીધું.
આ જોતા જ બાદશાહ અકબરથી બોલાઈ ગયું કે જીવતે જીવત તો મસ્તક ના ઝુકાવ્યું, પરંતુ મૃત્યુ પછી પણ મસ્તક ના ઝુકાવ્યું, શાબાશ લાલશાહ। બાદશાહને ખૂબ નવાઈ લાગી અને તે મસ્તકને સોનાની થાળમાં મુકાવ્યું અને ફકીરને બોલાવીને હુકમ કર્યો કે આ મસ્તક લઈ જાઓ અને દિલ્હી શહેરમાં દરેક દુકાને ફરી ફરીને એક રૂપિયો ઉઘરાવજો। દિલ્હી શહેરમાં ફકીર રૂપિયા ઉઘરાવતો હોય છે ત્યારે તેવામાં માંડવાથી ભાટ તેમજ બીજા લોકો વગેરે લાલશાહનું મસ્તક લેવા માટે દિલ્હી શહેરમાં આવ્યા। તેમણે મસ્તક લેવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એકેય ઉપાય કામ લાગ્યો નહીં। અંતે અકબર પાસે જઈને કહ્યું કે માત્ર લાલજીનું મસ્તક આપના દિલ્હી શહેરમાં દુકાન દીઠ રૂપિયા લે છે, અને જો લાલજી જીવતા હોત તો શું ના કરત, જરા વિચારો। આ સાંભળીને અકબર બાદશાહને લાગ્યું કે મેં ઘણા રાજાઓને મુઠ્ઠીમાં કર્યા, પણ લાલજી જેવો કોઈ મળ્યો નહીં, ધન્ય છે આ સુરવીરને। એવો વિચાર કરી અકબરે ફકીરને પાછો બોલાવી લીધો, પરંતુ તે દરમિયાન ફકીરે 13 દુકાનોથી રૂપિયા ઉઘરાવ્યા હતા। ફકીર પાછો આવ્યો ત્યારે અકબરે તે મસ્તક દિલ્હીમાં દફનાવી તેના ઉપર એક રોજો બનાવ્યો। તેની ચાકરી આજ દિન સુધી તે ફકીરના વંશજો કરે છે, અને જે દુકાનોથી રૂપિયા ઉઘરાવેલા તે લોકો આજે પણ રૂપિયા ઉઘરાવીને તે રોજાની મરામત કરે છે। માંડવામાંથી લાલ માંડવા, ત્યાર પછી જ માંડવાથી લાલ માંડવા થયું અને લાલજીથી લાલશાહ કહેવાયા, અને તેલનાર પાસે તેમનો મોટો રોજો બનાવવામાં આવ્યો। ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ બાદશાહના બે રોજા છે, એક દિલ્હીમાં અને એક લાલ માંડવા તેલનારમાં। ભાટ લોકો તો ત્યાં સુધી કહે છે કે આ દિલ્હીવાળી ઘટના પછી અકબરે હુકમ કર્યો કે હવે પછી જ્યાં પણ નવા કિલ્લા બને ત્યાં દરવાજામાં લાલજીનું નામ રાખવું અને તેમાં એક દરવાજાનું નામ લાલ દરવાજો રાખવું। આ યુદ્ધમાં મારવાડના પણ ઘણા લોકો માર્યા ગયા, તેથી મારવાડના લોકો લાલશાહથી એટલા બધા ડરતા હતા કે કોઈ લાલ અને માંડવો શબ્દ બોલે નહીં, અને માથે લાલ પાઘડી પહેરે તો તેના ઉપર એક સફેદ કપડું નાખતા। લાલશાહ બાદ તેમના કુંવર સુલતાન મિયાએ લાલ માંડવાની રાજગાદી સંભાળી, અને તેમના પૌત્ર સુલતાન મિયા બીજાના બે કુંવરો અલગ થયા। મિયા મોહમ્મદ લાલ માંડવાની રાજગાદી ઉપર બેઠા। મિયા મોહમ્મદ બાદ અનુક્રમે અભિજીત ત્રીજા, લાલ મિયા સાહેબ, કરમ મિયા સાહેબ, સુલતાન મિયા સાહેબ, પીરા મિયા સાહેબ અને છેલ્લા ઠાકોર સાહેબ તરીકે બાલ મિયા સાહેબ રહ્યા। દેશ સ્વતંત્ર થતાં લાલ માંડવાનું બધા દેશી રજવાડાઓની જેમ ભારત દેશમાં વિલીનીકરણ થયું, અને ઈસવીસન 1962ના રોજ બાલા મિયા સાહેબનું અવસાન થયું। તેમના ચાર કુંવર હતા, તેમાં અનુક્રમે ચંદ્રસિંહ, મહેન્દ્રસિંહજી, તખતસિંહજી, નરેન્દ્રસિંહજી હતા। તેમાં ચંદ્રસિંહજી, મહેન્દ્રસિંહજી, તખતસિંહજીનું અવસાન થયું છે અને નરેન્દ્રસિંહજી હયાત છે। તેમની વંશાવલિ નીચે મુજબ આપેલી છે। લાલ માંડવા સ્ટેટના ઇતિહાસની સંપૂર્ણ માહિતી અમે હયાત વડીલ વ્યક્તિઓ પાસેથી અને લાલ માંડવા સંસ્થાનનો ઇતિહાસ નામના પુસ્તકમાંથી મેળવેલ છે, જે 100% સત્ય છે।